નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મુંબઈના ડોંગરી વિસ્તારમાં 100 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી થતા 12 લોકોના મોત નિપજ્યા હતા. કાટમાળમાંથી બાળક જીવતું મળી આવ્યું. સાંકડી ગલીવાળો વિસ્તાર હોવાથી લોકોએ માનવતા દાખવી ઘાયલોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. મૃતાંક વધવાની શક્યતાઓ છે. સરકારને GST થી 5.18 લાખ કરોડની જંગી આવક થઈ છે. નાણામંત્રી સીતારામને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષ દરમિયાન રાજ્યોને GST થી થયેલા નુકસાન માટે તેઓને વળતર આપી ભરપાઈ કરી આપ્યું છે. પુલવામામાં હુમલા બાદ કરાયેલ બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ બંધ કરાયેલા એર સ્પેસને પાકિસ્તાને ભારત માટે ખોલી નાખ્યું છે. એર ઇન્ડિયાને રાહત મળવાની આશા છે. અત્યાર સુધી લગભગ 491 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સારી સેવા જોઈતી હોય તો ટોલ ભરવો પડશે. ટોલની રકમથી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા બને છે. જમીન અધિગ્રહણમાં 16,000 કરોડ રૂપિયાની બચત કરી છે. લગભગ 3 વર્ષ બાદ 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ જઈ શકાશે. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. 44 લોકોના મોત નિપજ્યા છે અને 70 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર પીડિતોને ખોરાક પાણીની અછત વર્તાઈ રહી છે. આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં યોજાયેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાંસદો પોતાના મતદાર ક્ષેત્રના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવે. રાજકારણથી હટીને સમાજના વિવિધ વિષયો પર કામ કરવાની પણ સલાહ આપી. અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, એસ જયશંકર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનાઇટેડ નેશન્સના એક ચોંકાવનારા રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2018માં 82 કરોડથી પણ વધુ લોકો રાત્રે ભૂખ્યા પેટ સૂઈ જાય છે. એશિયા ખંડમાં 12% લોકો કુપોષણગ્રસ્ત છે. જળવાયુ પરિવર્તન અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે વિશ્વમાં કુપોષણ અને ભૂખમરા જેવી સમસ્યાઓ વધી છે. ગુજરાત વિધાનસભામાં પ્રવાસન મંત્રીએ જવાહર ચાવડાએ કહ્યું હતું કે પ્રવાસીઓની સંખ્યામાં 14% વૃદ્ધિ નોંધાઈ છે. માત્ર રણોત્સવને કારણે જ રાજ્યને 81 કરોડની આવક થઈ છે. નવરાત્રી મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને બીચ ફેસ્ટિવલથી આવકમાં મોટો વધારો થયો હોવાનો દાવો સરકારે કર્યો છે. લોકસભામાં ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં સેનાએ 963 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. 413 જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે. સરકારે આતંકવાદ વિરુદ્ધ ઘાટીમાં 0 ટોલરન્સની નીતિ અપનાવી છે. ઉત્તર પ્રદેશની હાર માટે પ્રિયંકા ગાંધીએ પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરને જવાબદાર ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે રાજ બબ્બરે પાર્ટીની હાર માટે નૈતિક જવાબદારી લઈને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી. સચિન તેંડુલકરે પોતાની વર્લ્ડ 11 ટીમ જાહેર કરી. ટીમ ઇન્ડિયાના 5 ખેલાડીઓનો સમાવેશ કર્યો, પરંતુ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીને ટીમમાંથી બાકાત રાખ્યા. કેન વિલિયમ્સનને ટીમનો સુકાની બનાવ્યો. રૂપાણી સરકારે વિધાનસભામાં કબલ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં 52 સિંહ, 74 સિંહણ અને 90 બાળસિંહના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 2015ની વસ્તી ગણતરી પ્રમાણે 523 સિંહ હતા. ICC ક્રિકેટ રેન્કિંગમાં બેટિંગમાં કોહલી અને બોલિંગમાં બુમરાહ પ્રથમ નંબરે બન્યા. બેન સ્ટોક્સને ઓલરાઉન્ડની યાદીમાં 2 ક્રમનો ફાયદો. ટીમોની યાદીમાં ઇંગ્લેન્ડે પોતાનું પ્રથમ ક્રમાંકનું સ્થાન જાળવી રાખ્યું. આજના સમાચારમાં આટલું. ધન્યવાદ. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.